અસલામવાલિક જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન પ્રકરણ બે પર્યાવરણીય પ્રદૂષણ વિદ્યાર્થીનીઓ ગયા તાસમાં આપણે પાણીનું પ્રદૂષણ અને હવાના પ્રદૂષણ વિશે અભ્યાસ કર્યો હતો હવે આપણે આપણા આજના તાસમાં નવા મુદ્દા પર અભ્યાસ કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ ત્રીજું છે ભૂમિનું પ્રદૂષણ તો વિદ્યાર્થીનીઓ તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે ચાલો હવે આપણે એને સમજૂતી એની પ્રાપ્ત કરીએ ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે બરાબર છે ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી

જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે બરાબર છે ઉદ્યોગોનો જે વિકાસ થતો હોય છે તે સારી અને ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે ત્યારે એ શું કરે છે જમીનને નુકસાન કરે છે ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે બરાબર ઉદ્યોગો પોતાનો જે ગંદો જે કચરો હોય તે જમીનમાં નાખી રાખે છે આજે પોલીન બરાબર છે આજે પોલિથિલિન એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે બરાબર દરેક જગ્યા પર આપણે જોઈએ તો પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે પ્લાસ્ટિકની થેલીઓ પણ આપણને ખબર છે

રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જેને જમીન બગાડવામાં અને પર્યાવરણ નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે બરાબર હવે આગળ જોઈએ આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાક અનાજ શાકભાજી દૂષિત થાય છે જે ઉદ્યોગો અને ગટરોનું જે ગંદુ પાણી જે છે એ જમીનમાં જાય છે જેને કારણે પાકમાં બરાબર છે એટલે પાકતા અનાજમાં શાકભાજી દૂષિત થાય છે જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે બરાબર છે જેના લીધે કયા રોગો થાય છે ક્ષય અને હાડકાના રોગો થાય છે ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જવાની શક્યતાઓ ઊભી થાય છે બરાબર ને જમીન જ્યારે ઓછી થઈ જાય બરાબર ત્યારે તંગી સર્જવાની જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરી દે છે ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યા છે આજે આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે બરાબર આ જીવાણુઓ જે છે એ જમીનને ઉપજાઉ બનાવતા હોય છે પાકનું સારી રીતે ઉત્પાદન થાય છે પરંતુ જે કચરો જમીનની અંદર જતો રહે છે કચરો જીવાણુઓને મારી નાખે છે જેને કારણે જમીન ઉપજાઉ રહેતી નથી પરંતુ તેના અનાશથી જમીન બિનઉપજાઉ બની જાય છે આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ બરાબર પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો કરવો જોઈએ ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ જે જમીનની અંદર પાક થઈ શકે એ જમીન પર ઉદ્યોગોની સ્થાપના કરવી ન જોઈએ પર્યાવરણનું જતન કરવું જોઈએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો દેશી ખાતરો વાપરવા જોઈએ રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરો દેશી ખાતરો જોઈએ છીએ એ જંતુનાશક દવાઓનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ નકામા પ્લાસ્ટિક ઘન કચરાને બાળીને કે રીસલ કરીને નાશ કરે કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ જે નકામો કચરો હોય કે પ્લાસ્ટિક હોય તે બાળીને કે રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લીલો પડવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પર રોકે અને પ્રદૂષણ પર રોકે જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ બરાબર ને પરંપરાગત સ્ત્રોતોનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ જેને લીધે લીલો પડવાસ બરાબર જેમ કે લીલો પડવાસ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પર રોકે જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ હવે આપણે જોઈએ ધ્વનિનું પ્રદૂષણ ધ્વનિનું પ્રદૂષણ એટલે અવાજનું પ્રદૂષણ બરાબર છે અવાજનું પ્રદૂષણ કઈ કઈ બાબતો પરથી થાય છે લાઉડસ્પીકરો સ્પીકરો જોર જોરથી વાગતા હોય વિમાનનો મોટો અવાજ જેને કારણે તેની સીધી અસર મનુષ્યના દિમાગ પર થાય છે બરાબર છે ચાલો આપણે એના વિશે જોઈએ વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે ઘોંઘાટ અને અવાજ પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે બરાબર હવા પ્રદૂષણ પાણી પ્રદૂષણની સાથે સાથે શું વધી ગયું છે ધ્વનિ પ્રદૂષણ પણ વધી ગયું છે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોને કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે કારખાનાની અંદર આપણને ખબર છે કે મોટો અવાજ થાય છે અને વાહનોનો પણ અવાજ ખૂબ જ થાય છે બરાબર જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે આપણી પ્રજા અને સમગ્ર કેવી છે ઉત્સવ પ્રિય આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે જેમાં મોટા લાઉડ સ્પીકરો કે પછી બેન મલા ઢોલ વગેરે વગાડવાથી ડીજે દ્વારા થી ધ્વનિનું પ્રદૂષણ થાય છે બરાબર મોટી મોટા પ્રમાણમાં લાઉડ સ્પીકરો કે પછી બેન્ડ બાજા હોય બેન્ડ વાજા હોય કે હોય બરાબર વગેરે વાગવાથી શું થાય છે કે ધ્વનિનું પ્રદૂષણ થાય છે હવે તો ડીજે વાગે છે બધી જગ્યા પર જેને કારણે વધારે પડતું ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા વાજિંદ્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે શહેરમાં બસ રિક્ષા દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે શહેરમાં બસ રિક્ષા અને દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનો ભરાવો થાય છે જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટને કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે જ્યારે વધારે પડતું અવાજ થાય છે ત્યારે બહેરાશ આવી શકે છે આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે ચીડિયાપણું વધી જાય છે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે હોસ્પિટલ શાળા કે દવાખાના પાસે નો હોન

નાગરિકે પોતે જ સમજવું જોઈએ અને વધારે પડતું ઘોંઘાટ કરવું ન જોઈએ આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા ન જોઈએ બરાબર વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા ન જોઈએ ફટાકડા ન ફોડવા જોઈએ વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ વાહનો જે આપણા હોય તે યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ જેને કારણે અવાજની માત્રા ઘટી જાય પીયુસી ના નિયમો ખૂબ જ કડક બનાવવા જોઈએ વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ ઉદ્યોગોને અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ જો ઉદ્યોગોનો અવાજ વધારે પડતો થતો હોય તો એ અવાજને નિયંત્રિત કરવા માટે આપણે વનીકરણ કરવું જોઈએ વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ બરાબર અને રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવો જોઈએ બરાબર જ્યાં ટ્રાફિકની વધારે પડતી સમસ્યા હોય ત્યાં વન વે બનાવવો જોઈએ આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકે છે પાણી કેટલું અમૂલ્ય છે પાણી કેટલું અમૂલ્ય છે એ સહુને સમજાય છે છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીની ગંભીરતાથી લેતા નથી બરાબર પાણી ખૂબ જ મૂલ્યવાન વસ્તુ છે બરાબર છે મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને લેતા નથી સવાલ માત્ર પાણીનો જ નથી ગાંધીજીએ કહેલું કે જળ જમીન અને જંગલ એ સામૂહિક સ્ત્રોતો છે જળ જમીન અને જંગલ કેવા સ્ત્રોતો છે સામૂહ દાઈક સ્ત્રોતો એની ઉપર સૌનો સમાન હક છે અને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુણો છે માનવ માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજવી અને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે બરાબર છે વિદ્યાર્થીનીઓ અહીં આપણો પ્રકરણ બે પર્યાવરણીય પ્રદૂષણ પૂર્ણ થાય છે જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાનું પણ છે થેન્ક યુ